વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશન વિથ સંદીપ યુટ્યુબ ચેનલ. બ્રીફ નોટ રિગાર્ડિંગ ગ્રેડ પે કમિટી. ગ્રેડ પે કમિટી દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગમાં જે કાંઈ જોડાયેલા મિત્રો હોય તેમને ખાસ કરીને લગભગ 2-1 વર્ષથી આજે એઓ ધરના પર ઉતરેલા, અને ખાસ કરીને અત્યારે જે પ્રથમ બેઠક બોલાવવામાં આવી હતી એ, અને અહીંયા તમે સૌથી પહેલાં જે પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલી છે જે આપણે કમિટી દ્વારા, ત્યાંના બ્રીફ નોટમાં અહીંયા અધિકારી શ્રીનું નામ આપેલા છે, ત્યારબાદ તેમના જે કાંઈ પદ સંભાળતા હોય એના વિશે માહિતી આપેલી છે, ક્યાં કઈ જગ્યાએ ક્યારે બેઠક મળી અને તેમાં કેટલા પોલીસ કોન્સ્ટેબલ શ્રીઓ હાજર રહ્યા એની માહિતી આપેલી છે. સાથે સાથે જે કાંઈ પોલીસના ગૃહ વિભાગ પોલીસની જે કાંઈ માંગણીઓ હતી તેને ગૃહ વિભાગે સ્વીકારેલી છે, અને તેના દ્વારા જે 3-4ના રોજ એક પત્રથી એમની જે વસ્તુ છે તે પણ બહાર પાડવામાં આવેલી, અને અહીંયા ખાસ કરીને ગ્રેડ પે સહિતના વિવિધ જે કાંઈ પ્રશ્નો હતા તેની ચર્ચા વિચારણા કરવામાં આવેલી, તમને ખ્યાલ જ હશે, અને જે કાંઈ વધારો કરવામાં આવેલો છે હવે તેના વિશે આપણે વાત કરીએ. કોને કોને વધારો થશે? તો ઉપરોક્ત બેઠકમાં થયેલ ગહન ચર્ચા વિચારણાના અંતે પોલીસ કર્મચારીઓ તથા જે પોલીસ પરિવારોની લાગણી અને માંગણીઓને પ્રત્યે સંવેદનશીલ સરકારે ગુજરાત સરકારે સંવેદના દાખવીને રાજ્યના હથિયારી બિનહથિયારી, ત્યારબાદ વાત કરું તો લોકરક્ષકો, ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો તથા એએસઆઈઓને નીચે મુજબના લાભો આપવાનું નક્કી કરેલ છે. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કોને કોને લાભ મળવાપાત્ર થશે. અહીંયા જે આપણે વાત કરી તે પ્રમાણે કેટલા વધારાના લાભો મળવાપાત્ર થશે એના વિશેની અહીંયા વાત કરેલી છે કે સૌથી પહેલાં તો વોશિંગ એલાઉન્સને જે ભથ્થું આપવામાં આવતું એ 25 રૂપિયા હતું, એના બદલે વધારી અને પ્રતિ માર્ચ 500 રૂપિયા કરવામાં આવશે. તો આ એક વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ હાલમાં મળતું જે સાયકલ એલાઉન્સ 20 રૂપિયા હતું તેને માટે સ્પેશિયલ એલાઉન્સ 60 રૂપિયા પ્રતિ માસની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલરી સંઘના કર્મચારીઓને અવિરત તેમજ નિષ્ઠાપૂર્વક સેવાને ધ્યાનમાં લઈ અને પોલીસ કર્મચારીઓની કામગીરીમાં સતત ઉત્સાહ જળવાઈ રહે, તેઓનું નૈતિક બળ વધે તેવા શુભ આશયથી તેઓને નીચે મુજબનું પબ્લિક સિક્યુરિટી ઇન્વેસ્ટિવ એટલે કે જાહેર સુરક્ષા પ્રોત્સાહન પણ આપવામાં આવશે. જો અહીંયા કેટલું વધારાનું મળવાપાત્ર થશે એની કેડરવાઇઝ અલગ અલગ માહિતી આપેલી છે તેના વિશે હું તમને જણાવું. સૌથી પહેલાં આપેલું છે દોસ્તો પોલીસ કોન્સ્ટેબલનું, તો એમાં 4000 રૂપિયા તમને પ્રતિ માસ વધારાના મળવાપાત્ર થશે. હેડ કોન્સ્ટેબલનું તો 4500 અને એએસઆઈ જેને 5000 રૂપિયા. તો આ રીતનું કંઈક સરકારે વધારો કરેલ છે. લોકરક્ષકો તથા ફિક્સ પગારના જે એએસઆઈઓ છે એના માટે પણ અહીંયા નક્કી કરવામાં આવેલું છે કે હાલ આ લોકોને વોશિંગ્ટનનું કોઈ ભથ્થું આપવામાં આવતું નહોતું, પરંતુ તેને 500 રૂપિયા એ ભથ્થું આપવામાં આવશે. સાથે સાથે જે પબ્લિક સિક્યુરિટી આપણે જે આગળ વાત કરી 3 જણાની એની અંદર અહીંયા વાત કરેલી છે એએસઆઈઓની, તો એમને 3500 રૂપિયા પ્રતિ માર્ચ એ વસ્તુ વધારાને આપવામાં આવશે. બીજું કે બીજા અને ચોથા શનિવાર તથા રવિવાર ઉપરાંત જે જાહેર રજાના દિવસોએ પણ બજાવેલ ફરજો માટે તેમને રજા આપવામાં આવશે. કોઈ એવો વાર તહેવાર હોય અને તેમ છતાં એ તહેવારના દિવસે એમને ફરજ બજાવેલી હોય તો એ ઉપરાંત તેમને બીજા કોઈ દિવસો અન્ય દિવસોની અંદર ફરજમાં રજા આપવામાં આવશે. ત્યારબાદ હાલમાં રજા પર પ્રતિ દિવસ ₹150 આપવામાં આવે છે, જે વધારીને પ્રતિ દિવસ 765 માસિક પગાર સાથે ટૂંકમાં એડ કરી દેવામાં આવશે. અને આમ કરવાથી લોકરક્ષક તથા ફિક્સ પગારના જે એએસઆઈ છે તેને કુલ 96150, પોલીસ કોન્સ્ટેબલને ₹52740 અને હેડ કોન્સ્ટેબલને 58740 અને એએસઆઈઓને 64740ના વાર્ષિક લાભ થશે, એટલે કે ટૂંકમાં આટલું એ લોકોને મળશે. તેમજ ઉપરોક્ત કાર્યવાહી કરવાથી સરકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલને આશરે કેટલો ખર્ચો થશે? તો કે 550 કરોડથી વધુ વાર્ષિક ચૂકવણી કરવામાં આવશે. તો આ એક નોટ જાહેર કરવામાં આવેલી છે. જેટલા પણ પોલીસ કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો, એએસઆઈ બધાને અહીંયા લાભ ખાસ કરીને થયો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે તે ખાસ આ પણ વસ્તુ જાણી લે, કારણ કે તમે ફ્યુચરના આ વસ્તુ તમને પણ મળવાપાત્ર થશે. તમારા મિત્રો સુધી માહિતી શેર કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.